વિદ્યાર્થી મિત્રો, હવે આજે આપણા આજના વિડીયોમાં ડાય ઓક્સિજન વાયુ ના રાસાયણિક ગુણધર્મો અને ઉપયોગો વિશે સમજીશું. તો સૌ પ્રથમ શરૂ કરીએ રાસાયણિક ગુણધર્મો. તો એની અંદર સૌ પ્રથમ પહેલો મુદ્દાની આપણે વાત કરીએ તો ડાય ઓક્સિજન વાયુ કેટલીક નિષ્ક્રિય ધાતુઓ જેમ કે ગોલ્ડ અને પ્લેટિનમ અને ઉમદા વાયુ તત્વો સિવાયના મોટા ભાગના ધાતુ તત્વો અને અધાતુ તત્વો સાથે પ્રક્રિયા કરે છે. વિદ્યાર્થી મિત્રો, આનો અર્થ એવો થાય કે સોનું અને પ્લેટિનમ જેવી નિષ્ક્રિય ધાતુઓ સાથે ડાય ઓક્સિજન વાયુ સીધે સીધી પ્રક્રિયા કરતું નથી. એના માટે એનો અર્થ એવો થયો કે ધાતુ તત્વો સાથે અને અધાતુ તત્વો સાથે ડાય ઓક્સિજન વાયુ પ્રક્રિયા કરે છે. તો એમાં સૌ પ્રથમ આપણે ધાતુ તત્વો સાથેની પ્રક્રિયા જોઈએ તો એમાં કેલ્શિયમ ધાતુ એ ઓક્સિજન વાયુ સાથે પ્રક્રિયા કરી કેલ્શિયમ ઓક્સાઇડ બનાવે છે. સમીકરણને સંતુલિત કરીશું, ડાય ઓક્સિજન છે એટલે ઓક્સિજનના બે પરમાણુ અહીંયા મળશે, એવી રીતે કેલ્શિયમ ધાતુના પણ અહીંયા બે પરમાણુ મળવા જોઈએ. એવી જ રીતે એલ્યુમિનિયમ ધાતુની ડાય ઓક્સિજન વાયુ સાથે પ્રક્રિયા કરીએ તો એલ્યુમિના મળે, Al2O3 સોલિડ. તો અહીં પણ આપણે સમીકરણને સંતુલિત કરવાનો પ્રયત્ન કરીએ તો ઓક્સિજનના એટલે 3 મૂકીએ તો 3 × 2 = 6 થાય. તો એ જ પ્રમાણે અહીંયા ઓક્સિજન પરમાણુને બેલેન્સ કરીએ તો અહીંયા આપણે 2 મૂકવાના થાય. કુલ એલ્યુમિનિયમના પરમાણુની સંખ્યા 4 થતી હોવી જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, આ બંને ધાતુ તત્વો છે અને એની ડાય ઓક્સિજન વાયુ સાથે પ્રક્રિયા કરીએ ત્યારે અનુક્રમે એમનો ઓક્સાઇડ મળે છે. હવે અધાતુ સાથેની પ્રક્રિયા જોઈએ કે જેમાં ફોસ્ફરસની ઓક્સિજન વાયુ સાથે પ્રક્રિયા કરીએ તો ફોસ્ફરસનો ઓક્સાઇડ મળે છે અને એ ફોસ્ફરસના ઓક્સાઇડને પણ જો સમીકરણને બેલેન્સ કરીએ તો અહીં ઓક્સિજન વાયુની આગળ 5 લખવાના થાય. એ જ પ્રમાણે કાર્બન એ પણ એક અધાતુ છે, એની ડાય ઓક્સિજન વાયુ સાથે પ્રક્રિયા કરીએ તો કાર્બન ડાયોક્સાઇડ મળે. તો આ બંને જ અધાતુ છે. હવે કેટલાક સંયોજનો અને એ સંયોજનોમાં ઝિંક સલ્ફાઇડ ની ઓક્સિજન વાયુ સાથે પ્રક્રિયા કરીએ તો ઝિંક ઓક્સાઇડ ની સાથે સલ્ફર ડાયોક્સાઇડ વાયુ મળે. હવે સમીકરણને સંતુલિત કરવાનો પ્રયત્ન કરીએ
તો ખાસ કરીને ઝિંક સલ્ફાઇડની આગળ બે મોલ લખીએ તો એ જ પ્રમાણે ઝિંક ઓક્સાઇડની આગળ પણ બે મોલ લખાવા જોઈએ. તો હવે ઓક્સિજન પરમાણુની વાત કરીએ તો ઓક્સિજન પરમાણુ તો અહીંયા સલ્ફરના બે થયા તો સલ્ફર ડાયોક્સાઇડની આગળ પણ બે થવા જોઈએ. તો ટોટલ ઓક્સિજનના પરમાણુની સંખ્યા છ થાય છે તો આપણે અહીં ડાયોક્સિજનની આગળ ત્રણ લખાવા જોઈએ. એ જ પ્રમાણે મિથેન વાયુની ઓક્સિજન વાયુ સાથે જો પ્રક્રિયા કરીએ તો કાર્બન ડાયોક્સાઇડ અને પાણી મળે છે. અહીં હંમેશા કાર્બનિક સંયોજનનું જ્યારે દહન કરવામાં આવે છે ત્યારે કાર્બન ડાયોક્સાઇડ અને પાણી મળે છે, જે એવું સૂચન કરે છે કે પ્રક્રિયા ઉષ્મા ક્ષેપક હોવી જોઈએ. અને એ ખાસ કરીને ડેલ્ટા એચના મૂલ્યોના આધારે આપણને ખ્યાલ આવે છે. સમીકરણને સંતુલિત કરવાનો પ્રયત્ન કરીએ તો હાઇડ્રોજનના મિથેનમાં ચાર પરમાણુ છે તો પાણીમાં H2O ની આગળ બે હોવા જોઈએ. એ જ પ્રમાણે ઓક્સિજન પરમાણુને બેલેન્સ કરીએ તો બે ને બે ચાર થાય જમણી બાજુ, તો ડાબી બાજુ પણ ચાર થવા જોઈએ. તો એના માટે બે ગુણક હોવા જોઈએ. એ જ પ્રમાણે ઇથિન વાયુનું હવાની હાજરીમાં જો દહન કરવામાં આવે તો પણ આપણને નિપજ સ્વરૂપે કાર્બન ડાયોક્સાઇડ અને પાણી મળે છે. તો એ ઇથિન, તો અહીંયા કાર્બનના બે છે તો આટલે બે લખીશું, હાઇડ્રોજનના ચાર છે તો આટલે બે લખીશું. તો ટોટલ ઓક્સિજનના પરમાણુની સંખ્યા છ થશે. તો આપણે એ સમીકરણને બેલેન્સ કરવાનો પ્રયત્ન કરીએ તો 3 × 6 થશે. તો વિદ્યાર્થી મિત્રો, આ સંયોજનો થયા અને એ સંયોજનોનું દહન કરવામાં આવે, એમાં ખાસ કરીને કાર્બનિક સંયોજનનું દહન કરવામાં આવે તો નિપજ સ્વરૂપે કાર્બન ડાયોક્સાઇડ અને પાણી મળે છે. આ ઉપરાંત સલ્ફર ડાયોક્સાઇડ અને એ સલ્ફર ડાયોક્સાઇડનું હવાની હાજરીમાં જો દહન કરવામાં આવે તો સલ્ફર ટ્રાયોક્સાઇડ મળે. આમાં પણ સમીકરણને બેલેન્સ કરવાનો પ્રયત્ન કરીએ તો સલ્ફર ડાયોક્સાઇડની આગળ બે લખીએ તો સલ્ફર ટ્રાયોક્સાઇડની આગળ પણ બે લખાવા જોઈએ. તો કમ્પ્લીટ. હવે આ પ્રક્રિયામાં ઉદ્દીપક તરીકે વેનેડિયમ પેન્ટોક્સાઇડનો ઉપયોગ થાય, 720 કેલ્વિન ટેમ્પરેચર અને 2 વાતાવરણ દબાણ. મિત્રો, આ પ્રક્રિયા આપણે H2SO4 જે સંપર્ક વિધિથી બનાવાય છે તેમાં આ સમીકરણનો આપણે ફરી પાછો ઉપયોગ જોઈશું. એ જ પ્રમાણે હાઇડ્રોક્લોરિક એસિડ વાયુ, એનું હવાની હાજરીમાં જો દહન કરવામાં આવે તો ક્લોરિન વાયુની સાથે પાણીની બાષ્પો મળે છે. અહીં પણ મિત્રો, અહીંયા સમીકરણને સંતુલિત કરવાનો પ્રયત્ન કરીએ તો ખાસ કરીને હાઇડ્રોક્લોરિક એસિડની આગળ 4, તો ક્લોરિન પરમાણુના 4 થયા તો આટલે એ જ પ્રમાણે 4 થવા જોઈએ. હાઇડ્રોજનના જો 4 પરમાણુ હોય તો જમણી બાજુ પણ 4 થવા જોઈએ, તો ટ્વાઇસ H2O આપણે લખી શકીએ. વિદ્યાર્થી મિત્રો, આ પ્રક્રિયામાં પણ CuCl2 ઉદ્દીપક તરીકે આપણે ઉપયોગ કરી શકીએ. 723 કેલ્વિન ટેમ્પરેચરનો આપણે ઉપયોગ થતો હોય છે. આ પ્રક્રિયાનો ફરી પાછો ઉપયોગ આપણે ડેકન પદ્ધતિ
કે જે આપણે 17માં સમૂહમાં ક્લોરીન વાયુની બનાવટમાં આ સમીકરણનો ઉપયોગ જોઈશું. તો આ સમીકરણ ખૂબ અગત્યનું છે. એ જ પ્રમાણે ઉપરનું સમીકરણ સંપર્ક વિધિની અંદર જે સલ્ફ્યુરિક એસિડની બનાવટમાં ઉપયોગી છે, તો એની અંદર આ સમીકરણ પણ ખૂબ ઉપયોગી થવાનું છે. વિદ્યાર્થી મિત્રો, ડાયોક્સિજનના રાસાયણિક ગુણધર્મોની અંદર અન્ય સમીકરણનો જો સમાવેશ કરીએ તો એમોનિયા વાયુ નું દહન ઓક્સિજન દ્વારા કરીએ અને એમાં 90% પ્લેટિનમ અને 10% રોડિયમ એ ઉદ્દીપક તરીકે 500 કેલ્વિન 9 bar દબાણ, તો આપણને નાઇટ્રિક ઓક્સાઇડ સાથે પાણીની બાષ્પ મળે છે. સમીકરણને સંતુલિત કરવાનો પ્રયત્ન કરીએ તો એમોનિયાની આગળ 4 લખીએ તો નાઇટ્રિક ઓક્સાઇડની આગળ પણ 4 લખી શકાય. એ જ પ્રમાણે ઓક્સિજનના પરમાણુને બેલેન્સ કરીએ તો એ હાઇડ્રોજનના 4 તરી 12 થઈ જશે, તો H2Oની આગળ આપણે 6 લખીએ તો કમ્પ્લીટ ઓક્સિજનના પરમાણુની સંખ્યા 6 ને 4 10 થાય, તો આટલે 10 થવા જોઈએ. વિદ્યાર્થી મિત્રો, આ સમીકરણ આપણે અગાઉ 15માં સમૂહમાં HNO3ની બનાવટ જે ઓસ્વાલ્ડની પદ્ધતિ દ્વારા નાઇટ્રિક એસિડ બનાવાય છે તેની અંદર આ સમીકરણ મિત્રો આપણે સમજેલા છે. તો આ સમીકરણ પણ ખૂબ અગત્યનું છે. તો આ રહ્યા ડાયોક્સિજન વાયુના રાસાયણિક ગુણધર્મો. હવે પછી વિદ્યાર્થી મિત્રો, ડાયોક્સિજન વાયુના ઉપયોગો વિશે સમજીશું. તો ઘણા બધા ડાયોક્સિજન વાયુના ઉપયોગો છે, તો એમાંનો પ્રથમ પોઈન્ટ ડાયોક્સિજન વાયુ શ્વસન ક્રિયા તથા દહન પ્રક્રિયા ઉપયોગી છે. બીજો પોઈન્ટ સ્ટીલની બનાવટમાં ડાયોક્સિજન વાયુ ઉપયોગી છે. એના ત્રીજો પોઈન્ટને સમજવાનો પ્રયત્ન કરીએ. ઓક્સિએસિટિલિન જ્યોતમાં ડાયોક્સિજન વાયુનો ઉપયોગ થાય છે. આ જ્યોતથી ખૂબ જ ઊંચું તાપમાન મેળવી શકાતું હોય તે ધાતુઓના વેલ્ડિંગ કાર્યમાં વપરાય છે. વિદ્યાર્થી મિત્રો, આ આપણા રોજિંદા જીવનમાં લોખંડના સળિયાઓનું વેલ્ડિંગ થાય છે ત્યાં આપણે આ નજર સમક્ષ આ ઉપયોગને જોઈ શકીએ છીએ. અન્ય ઉપયોગમાં ડાયોક્સિજન વાયુના સિલિન્ડર, હોસ્પિટલના
દર્દીઓની સારવાર માટે, દર્દીઓની સારવાર માટે તથા પર્વતારોહકો, પર્વતારોહકો અને પાણીમાં, અને પાણીમાં ઊંડે જતા, ઊંડે જતા મર જીવાઓ તથા વિમાનમાં બેઠેલા યાત્રીઓની, બેઠેલા યાત્રીઓની શ્વસન ક્રિયા માટે, શ્વસન ક્રિયા માટે ઉપયોગી છે. આ ઉપરાંત પ્રવાહી ઓક્સિજન રોકેટ બળતણમાં ઉપયોગી છે. વિદ્યાર્થી મિત્રો, ઘણા સંયોજનો, ઘણા સંયોજનો જેવા કે ફિનોલ, ઇથિલિન ઓક્સાઇડ, સલ્ફર ડાયોક્સાઇડ વાયુ, સલ્ફ્યુરિક એસિડ જે સંપર્ક વિધિમાં ઉપયોગી છે, ક્લોરિન વાયુ અને નાઇટ્રિક એસિડ જે ઓસ્વાલ્ડ પદ્ધતિ દ્વારા બનાવાય છે, ની બનાવટમાં ડાયોક્સિજન વાયુનો, તેનો એટલે કે ડાયોક્સિજન વાયુનો ઉપયોગ થાય છે. આ ઉપરાંત ધાતુ કર્મવિધિમાં, ધાતુ કર્મવિધિમાં ઓક્સાઇડના સ્વરૂપમાં, ઓક્સાઇડના સ્વરૂપમાં રહેલી અશુદ્ધિને, રહેલી અશુદ્ધિને દૂર કરવા માટે પણ ડાયોક્સિજન વાયુનો ઉપયોગ થાય છે. વિદ્યાર્થી મિત્રો, આ ડાયોક્સિજન વાયુના ઉપયોગો થયા, એને લખીને બરાબર તૈયાર કરો. ઓકે.